પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વિજ્ઞાની ડોક્ટર એપીજે અબ્દુલ કલામની યાદમાં યોજાયેલી વિચાર અને નવીન સંશોધન રાજ્યોમાંથી આઈડિયા મળ્યા હતા કે મૂલ્યાંકનમાં એવોર્ડ માટે પસંદ કરાયેલા નવ સ્પર્ધકોમાં સમગ્ર ગુજરાતમાંથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ચારમી પંડ્યાનો આઈડિયા પસંદગી પામ્યો છે ત્યારે શું છે ચારમી પંડ્યાનો અનોખો આઈડિયા આવો જાણીએ આ ખાસ અહેવાલમાં ભારત રત્ન દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન તરીકે ઓળખાતા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ઇગ્નાઇટ એવોર્ડ સમગ્ર દેશના બાળકો માટે એક અભિનવ સન્માન બને છે બાળકોમાં રહેલી સર્જનશીલતા અને તેના દ્વારા વિવિધ સમસ્યાના સમાધાન માટે છેલ્લા એક દાયકાથી આ સન્માન આપવામાં આવે છે સમગ્ર દેશના બાળકો પોતાના ઇનોવેશન કે નવો વિચાર મોકલતા હોય છે દર વર્ષે બાળકોના હજારો વિચારોમાંથી ત્રીસ ઇનોવેશન વિચારો પસંદ કરવામાં આવે છે પસંદ થયેલા નવ વિચારોની જાહેરાત પંદર ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે આ વર્ષે કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાંથી નવ હજાર નવા વિચારો રજૂ થયા હતા આ પૈકી પંદર વિચારોને નેશનલ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાતમાંથી પાલનપુરની ચારમી પંડ્યાના નવ વિચારની ઇગ્નાઇટ એવોર્ડ માટે પસંદગી થઈ છે ચારમી પંડ્યા દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ખુરશીમાં બેસવા કે ઉઠવામાં મુશ્કેલી ન પડે એવા વિચાર સાથે મોડલની ડિઝાઇન આપવામાં આવી હતી જેમાં દેશમાંથી માત્ર એક પાલનપુરની ચારમીનું નામ એવોર્ડ માટે જાહેર કરવામાં આવતા પરિવારે ખુશીની લાગણી અનુભવી હતી મારું નામ પંડ્યા ચારમી છે મારું સિલેક્શન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના યુનાઇટી એવોર્ડમાં થયું છે દર વર્ષે આમાં નવ હજાર લોકો ભાગ આપ ભાગ લે છે અને એમાંથી કુલ ત્રીસ કાં તો પંદર જણાને સિલેક્ટ કરવામાં આવે છે એમાંથી આ વર્ષે પંદર જણાને સિલેક્ટ કર્યા છે અને એમાંથી હું એક છું અને મને પૂરા આખા ગુજરાતમાં એક એટલી એવી છું કે જેને ઇનામ મળવાનું છે મારો આઈડિયા એમ હતો કે જે શારીરિક ખોળખાપણવાળા માણસો હોય બુઝુર્ગ માણસો હોય કાં તો અપંગ માણસો હોય એ લોકોને ઊભા થવામાં તકલીફ પડે છે તો એના લીધે એમને ખુરશીની સાઈડમાં એક એવું પ્રેશર આવે કે જે દબાવવાથી ખુરશી નીચેથી ઊંચી થાય અને આસાનીથી ઊભા થઈ શકે હું છેલ્લા પાંચ વર્ષથી આના માટે પ્રયાસ કરી રહી છું મને આ માટે મારા પપ્પાએ અને ડૉક્ટર અનિલ ગુપ્તા સાથે પ્રેરણા આપી બનાસકાંઠા જિલ્લા સહિત પાલનપુર શહેરને સમગ્ર દેશમાં આ અંગે સન્માન પ્રાપ્ત થયું છે બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ કહી શકાય તેવી ચારમી પંડ્યા નાનપણથી લોકો સામે ઉપયોગી નવા નવા વિચારો રજૂ કરતી હતી આ એવોર્ડ માટે પરિવાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ચારમી પંડ્યાને મદદ કરવામાં આવતી હતી ત્યારે સમગ્ર દેશમાંથી એવોર્ડ માટે ચારમી પંડ્યાનું નામ જાહેર થતાં પોતાના પરિવાર તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું છે અને હજુ પણ જો ચારમી પંડ્યાને તક મળશે તો આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાને વધુ એક એવોર્ડ અપાવવા માગે છે પદ્મશ્રી અનિલ ગુપ્તા સર જેમણે સૃષ્ટિ હનીબી નેટવર્ક અને એનઆઈએફની સંસ્થાના સ્થાપક સભ્ય તરીકે કામ કર્યું છે તેમના માર્ગદર્શનથી ભારત રત્ન અબ્દુલ કલામ સાહેબનું વિઝન હતું કે બાળકો પોતાના આઈડિયા અને ઇનોવેશન આપે એ માટેનું એક પ્લેટફોર્મ નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દર વર્ષે પચાસ સાહીઠ હજાર બાળકોમાંથી ત્રીસ બાળકોના નવા વિચાર પસંદ કરવામાં આવે છે આ વખતે કોરોનાના લીધે ઓનલાઈન નવ દસ હજાર આઈડિયા એકઠા થયા અને એમાંથી નવ આઈડિયાનું ઇનોવેશન માટે સન્માન આપવામાં આવશે જ્યારે છ આઈડિયાને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે જેમાં નવ આઈડિયામાં મારી દીકરી ચારમી પંડ્યાનું નામ છે જેનું ઇનોવેશન પસંદ થયું છે આ જેમના ઇનોવેશન થાય છે એમને એની પેટન માટેના પણ ડોક્યુમેન્ટ્સ આપવામાં આવે છે ને આ નવવિચાર માટે આ ઇનોવેશન માટેના પેટન્ટ જે તે ઇનોવેશન રજૂ કરનાર વ્યક્તિને આપે છે એટલે કે ચાર મહિને પણ આ આઈડિયાનું ઇનોવેશન મળશે અને આ રીતે અત્યાર સુધીમાં અનેક બાળકો પોતાના આઈડિયા રજૂ કરીને ઇનોવેશન અને સાથે એની પેટર્ન મેળવી ચૂક્યા છે